એક પ્રિન્ટ મીડિયામાં ન્યૂઝ આવેલા છે, આપણા મહુવા શહેરના પ્રવેશ દ્વાર, મહુવા શહેરનો પ્રવેશ દ્વાર છે ને, નેસોડ ચોકડી પાસે એમના ન્યૂઝ છે. આ સમસ્યા નેસોડ ચોકડી પાસેની સમસ્યા છે, ઘણા સમયથી, લાંબા સમયથી છે. જે નેશનલ હાઈવેનો જે પુલ આવે છે, એ પુલની નીચે રસ્તામાં ખાડા પડી ગયા છે બહુ મોટા મોટા. ફોટો આવેલો છે પ્રેસ મીટની અંદર, લખાણ પણ આવેલું છે આમાં. એ પહેલાં આપણે વાંચી લઈએ. મહુવા શહેરના પ્રવેશ દ્વાર પાસે આવેલા નેશનલ હાઈવે જોડાતા રોડ નેસોડ ચોકડી ઉપર રોડમાં મોટા મોટા ખાડાઓ પડી જતાં વાહન ચાલકો અને મુસાફરો માટે મોટી હાલાકી ભોગવી રહ્યા છે. લાંબા સમયથી આ રોડની હાલત અત્યંત ખરાબ છે. નેશનલ હાઈવે ઓથોરિટી તથા તંત્ર દ્વારા આ રોડ રિપેરિંગનું કામ વહેલી તકે કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે. પછી આંદોલનની કચ્છી કે આપણે આંદોલન કરશું અને ગ્રામજનો બધા જાય ગયા અને બધી આ સમસ્યા ઘણા લાંબા સમયથી છે. ચોમાસા ગયા પછી પણ જે સર્વિસ રોડ પર જે પાણી ભરાય છે ગટરનું, એ સમસ્યા ઘણી બધી છે. આ નેસોડ ચોકડી પાસે આ ન્યૂઝ આવેલા છે પ્રિન્ટ મીડિયાની અંદર. એક અસુવિધા આપણા ગામની અંદર નથી, આપણા ગામની અંદર આવીએ ને એટલે ઘણી બધી અસુવિધા આપણને જોવા મળે, ઘણી પ્રકારની અસુવિધા, રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ, પાણીની સમસ્યા, એવી ઘણી બધી આપણને જોવા મળે. છતાં પણ ઝડપથી કામ થતું નથી. કદાચ આ પ્રિન્ટ મીડિયામાં આવ્યો છે એટલે કદાચ આ ઝડપથી કામ થઈ જાય. કદાચ સરકારી અધિકારી જાગે, નેતાઓ જાગે તો આ જે ખાડાઓ છે એમાં પછી ધૂળ નાખી દે અને ખાડા પૂરી દે, વરસતો સારો થઈ જાય. પાછું એ જ ધીમે ધીમે પછી પાણી ભરવાનું ચાલુ થાય ને પછી જ પછી સમસ્યા, ધૂળ પાછી નીકળવાનું ચાલુ થઈ જાય, પાછો રોડ ખરાબ થઈ જાય. આ ઘણા સમયથી આ રોડ ખરાબ છે. દરેક લોકોને ઘણી બધી હાલાકી ભોગવી પડે છે આ રોડ ઉપર. આ રોડ પાસેથી આપણે જ્યારે નીકળીએ ને ત્યારે રોડને આપણે યાદ કરીએ, આપણે કેટલો ખરાબ રોડ છે, કેટલા મોટા મોટા ખાડા પડી ગયા છે ને, હમણાં જ રોડ બનાવ્યો હતો ને આ રોડ તૂટી ગયો ને, ઘણી બધી ચર્ચાઓ કરીએ. સીધો ભ્રષ્ટાચારના ભોગે ને બે ત્રણ વર્ષ માંડ રોડ ટકે, રોડ તૂટી જાય, રોડ ટકતા હતા ને પહેલાંના જમાનામાં બહુ સારું કામ થતું ને અત્યારે આ બધી આ સરકાર કેવી આવી છે ને કેટલી બધી આપણે વાતો કરીએ, ત્યાં રોડ આપણને સારો આવી જાય ને પછી આપણે વાત ભૂલી જઈએ. પછી આની પાછળ આંદોલન થાય, આંદોલનકારી બધા ભેગા થાય, લોકો સાથે જોડાય, લોકોને એમ કે અમના કામ થશે એટલે ચાલો આની સાથે જોડાઈએ. આપણે આંદોલનકારી જોડાઈને ફોટો પડાવવા માટે થઈ આવેદનપત્ર આપે ને એ ફોટો વાયરલ થાય ને બે પાંચ સ્પીચ આપે ને પછી આ ખાડો આમને મરી જાય. ત્યાં પાછો કોઈક નેતા જાગે તો વાલો હારું કરીને કે પાછી તોડ નાખી દે, ખાડા ઉડી નાખે, પાછું જ પાણી પાછું ભરાઈને પાછું એને ચાલે. જે સમસ્યા જે છે યાદ રાખજો, એને હલ કરવાનો આપણે વિચાર કરતા નથી. યાદ રાખજો મિત્રો, આપણે આ ક્યારે થઈ શકે દર્શન મિત્રો, આ બધી સમસ્યાઓ યાદ રાખજો. એક સમસ્યા નથી, આખા ગુજરાતની અંદર ઘણા બધા શહેરની અંદર, તાલુકા, જિલ્લામાં બધી સમસ્યાઓ છે. યાદ રાખજો મિત્રો, આ એક શહેરની અંદર નથી. યાદ રાખજો, આવા ઘણા બધા તાલુકા, જિલ્લાની અંદર, ગ્રામની અંદર, ગ્રામીણની અંદર છે, આપણા ગામમાં પણ છે. યાદ રાખજો મિત્રો, આપણને અસુવિધા જે મળે છે, યાદ રાખજો, આપણે પૂરો ટેક્સ આપીએ છીએ, આપણે મતનો અધિકાર આપીએ છીએ, છતાં આપણને સુવિધા સમયસર મળતી નથી. યાદ રાખજો, કદાચ તો રાજ્યપાલ વેટા હોય તો રાષ્ટ્રપતિ વેટા હોય, કલાકોના દોરમાં રોડ બની જાય. યાદ રાખજો મિત્રો, ફક્ત સેલિબ્રિટી અહીંથી નીકળો જોવે રોડ તાત્કાલિક બની જાય. એમની માટે તાત્કાલિક બની શકે તો લોકતંત્ર દેશ. યાદ રાખજો, આપણી માટે પણ બનવો જોઈએ. આપણે આપણો મતનો અધિકાર જે લોકોને બેસાડ્યા છે, યાદ રાખજો, સંસદની અંદર, વિધાનસભાની અંદર, નગરપાલિકામાં, મહાનગરપાલિકામાં, જિલ્લા પંચાયતમાં, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતમાં પણ બેસાડ્યા છે. આપણા મતનો અધિકાર આપ્યો છે, આપણો અધિકાર છે કે આપણે તંત્રને, સરકારી અધિકારીને, નેતાઓને કહી શકીએ. આપણે પણ આપણે શું કરીએ, ટોળાઓ બોલીને જઈએ છીએ, દેકરો કરીએ, ખોટા પોટાને વાયરલ કરી દઈએ ને પછી આપણે ભૂલી જઈએ છીએ. આ એના પ્રતાપે બધું, યાદ રાખજો, આ એના પાપે બધું આ ખીચડી રંધાઈ જાય, નરોડ આપણે મરી જાય. આપણે ટોળાઓ લઈને જઈએ છીએ માંગવા માટે અધિકાર, ટીમ લઈને જતા. જ્યારે આપણે ટીમવર્ક જશું ને, યાદ રાખજો મિત્રો, ત્યારે આપણને બધી સુવિધા મળશે. આપણે ટીમવર્ક જતા નથી નેતાઓની પાસે, સરકારી અધિકારી પાસે. આ તમારે કરવું જ પડશે. આ કોનામાં આવે છે? આ નેશનલ હાઈવે જે છે ઓથોરિટી એનામાં આવે છે, આ ગ્રામ્યમાં આવે છે કે મહુવા શહેરની અંદર આવે છે, નગરપાલિકામાં આવે છે? ગટરનું પાણી જે નીકળે છે, ભરાય છે અને કીચડ થાય છે, તેની માટે શું કરવું જોઈએ? નગરપાલિકાએ શું કરવું જોઈએ? ગ્રામ્યવાળાએ શું કરવું જોઈએ? નેશનલ હાઈવે જે છે એણે શું આમાં યોગદાન આપવું પડે? આ ઘણી બધી સમસ્યાઓ હલ થઈ શકે એમ છે. અને ટીમવર્ક આપણે માંગ્યું હોય કે આ તમારે કરવું જ પડશે. અમે તમને અમારો મતનો અધિકાર આપ્યો છે, અમે તમને પાંચ વર્ષ સુધી બેસાડ્યા છે. યાદ રાખો, તમે સરકારને જાણ કરો કે આ તાત્કાલિક ધોરણ આ કરાવે. જો ટીમવર્ક આપણે કરશું તો આ બધું શક્ય છે. બસ આપણે કરી શકતા નથી એવું બધું. બસ આપણે રાજકારણ રોટલા શેકવામાં એકબીજાના કવરના પૈસા મળે ને ભ્રષ્ટાચારનો ભાગ મળે ને એટલે આ બધી વસ્તુ આપણે ભૂલી જઈએ છીએ. આવું ટોળાઓ લઈને જઈએ છીએ આપણે ને એ દેકારો કરી દઈએ છીએ. એટલે આપણે આપણા મતનો અધિકાર જે છે, યાદ રાખજો, એનો ઉપયોગ કરવો પડશે.
બસ આપણે આપણા મતનો અધિકાર છે એમાં ઉપયોગ કરીએ છીએ આપણે, જ્ઞાતિ જાતિ અને સમુદાય અને ધર્મના ઉપર કરીએ છીએ. પછી લોકોને મત આપીએ આપણે, પછી લોકો સંસદમાં બેઠે કે વિધાનસભામાં બેઠે કે નગરપાલિકામાં બેઠે કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં, એ લોકો ક્યારેય પણ ગામનો વિકાસ કરી શકવાના નથી. આ એક સત્યતા. જો તમે તમારો મત યાદ રાખજો, જો તમે તમારો મત તમારા ગ્રામ નિર્માણ માટે, તમારા શહેર નિર્માણ માટે, રાજ્ય નિર્માણ માટે, દેશના વિકાસ માટે આપશો, તો જ તમારો દેશનો વિકાસ થઈ શકશે. તો જ આ બધા આ જે ખાડાઓ જે પડી ગયા છે ને, એ તાત્કાલિક ધોરણે મૂરાશે. ખૂબ ટેક્સ આપીએ છીએ આપણે, ખૂબ પુષ્કળ પ્રમાણમાં ટેક્સ આપીએ છીએ. યાદ રાખજો, આ બીજા દિવસે થઈ જાઓ છો, છતાં પણ કામ બહુ લાંબુ થાય છે, અમારામાં આવતું નથી, ના નેશનલ હાઈવેમાં આવે છે, નગરપાલિકામાં જતી કે અમારે ભૂંગળો ન આપીએ અમે, ને એ કાંઈ પાસું નથી, ને તમારે ગાંધીનગર જવું પડશે, ને ગ્રામ્યવાળાને એવું કાંઈ ખબર ન પડે, લોકોને આપણને કાંઈ ખબર ન પડે, પછી પાછું આંદોલન થાય, પાછું ખબર છે આંદોલન કરીને બધાને કાંઈ થવાનું નથી એમાં. આની માટે થઈને આપણે સરકારી અધિકારી પાસે બેસવું પડશે, કાગળિયા બનાવવા પડશે, કાગળિયા મોકલવા પડશે કે તાત્કાલિક ધોરણ કરાવો. આ બધું બધી જ ખબર હોય લોકો, છતાં પણ આપણે ટોળાઓ બધા ભેગા કરીએ છીએ, ટીમ બનાવીને આપણે ડ્રાફ્ટિંગ કરતા નથી અને મળવા જતા નથી. આપણે આથી સોલ્યુશન આવી શકીએ, યાદ રાખજો. આજ પાણી નેશળો પાસે ભરાણું હશે, કાલ સવારે આપણા ગામમાં આવ્યું પાણી હશે. ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ ગામની અંદર ગટર ઉભરાતી હોય, સમસ્યા કોઈ દી હલ થતી ન હોય. બીજા રાજકારણના ધંધાની અંદર ચારે ફરતે છે, ધંધો ચાલુ કરી દીધો નેતા હોય, એની અંદર આ જે વિકાસ હોય છે એની અંદર ઊંધાઈ જાય છે, યાદ રાખજો. એટલે ઉઠો, જાગો અને જાગૃતતા લાવો, ટોળાની ટીમવર્ક કામ કરો, યાદ રાખો. આપવું જ પડે, જો તપસ્યા કરી હોય ને તો ભગવાનને પણ દર્શન દેવા પડે કળિયુગની અંદર, યાદ રાખજો મિત્રો. આ બધા સુવિધામાં આપણે જે જીવીએ છીએ એ સુવિધા સરકારને દેવી જ પડે, યાદ રાખજો મિત્રો. નવા શહેરનો જે પ્રવેશ દ્વાર છે ગેટ પાસે, નેશો ચોકડી પાસેનું જે લોકો હાલાકી જે ભોગવી રહ્યા છે, અને સારા સારા અધિકારીઓ સારા નેતાઓ આ જે કેસ જે છે પોતે હેન્ડલિંગ કરે અને પૂરેપૂરું ધ્યાન રાખે અને અસુવિધામાંથી લોકોને આ સુવિધા તરફ લાવે. ખૂબ ખૂબ આભાર મિત્રો, થેન્ક યુ, આભાર. જો મારો વિટમનો વિડીયો ગમ્યો હોય તો લોક જાગૃતિ માટે આગળ શેર કરો, કમેન્ટ કરો, જેથી કરીને લોકો જાગે, એક ટીમવર્ક રીતે એનો મતનો અધિકાર જે છે લોકશાહીનો એનો સદુપયોગ કરે અને લોકોમાં એક જાગૃતતા આવે. આભાર, થેન્ક યુ.